મોરબી જિલ્લાની એકમાત્ર બ્રહ્મશ્રી શ્રી કેશવાનંદ બાપુ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય દશાબ્દી મહોત્સવમાં સ્પર્ધા તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય સદગુરુ શ્રી કેશવાનંદ બાપુની સાધના ભૂમિ ખોખરા હનુમાનજી મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સંયુક્ત ક્રમે 28-30 ડિસેમ્બરના રોજ ત્રિદિવસીય રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં 46 જેટલી પાઠશાળાના 600 જેટલા ઋષિકુમારોએ ભાગ લીધો. આ સાથે 100 જેટલા વિદ્વાનો નિર્ણાયક તરીકે માર્ગદર્શન તરીકે જોડાયા હતા. આ સ્પર્ધામાં 36 રાષ્ટ્રીય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રાજ્યસ્તરીય સ્પર્ધા છે. આમાં જ્ઞાન વિજ્ઞાન શાસ્ત્ર એનો એક સરસ મજાનો ત્રિવેણી સંગમ છે 3 દિવસ માટે. અને હકીકતમાં શાસ્ત્રોના પુરાણોના જ્ઞાનમાંથી જ આ વિજ્ઞાન પ્રગટ થયેલું છે અને હવે એ પાછા જ્ઞાનને સમજવા માટે આ વિજ્ઞાનની જરૂર છે. આ વિજ્ઞાનનો આધાર લઈને જ ગ્રહોને ને નક્ષત્રોને એને સમજી શકાય અને ગ્રહો નક્ષત્રોની જે સમજ શાસ્ત્રોમાં આપી છે પુરાણોમાં આપી છે એમાંથી જ આ વિજ્ઞાનનું નિર્માણ થયું છે. ગુજરાત રાજ્ય સ્તરીય શાસ્ત્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. એ વિષય લઈને અમે અમારા ઋષિકુમારો બ્રહ્મચારીઓ બટુકો સાથે આયા. સ્પર્ધાનું આયોજન કરવામાં આવે શું કામ? એક પ્રશ્ન છે. પોતપોતાનું જ્ઞાનને પ્રમાણિત કરવા માટે, પોતપોતાનું જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે અહીંયા બધા જ્ઞાન યજ્ઞમાં એકત્રિત થયેલા છે. આ પાઠશાળાની અંદર 5 પ્રકારના 5 રૂમની અંદર એક સાથે આ સ્પર્ધાઓ થઈ રહી છે. આ સ્પર્ધાની સાથે સાથે આ ખોખરા હનુમાન મંદિર, હનુમાનજીનું જે પરિસર છે, મંદિર છે, એમાં આ સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન ઈસરોના પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ રીતે જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વય થકી અને સાથે સાથે અહીંયા અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ એનું પણ લોકાર્પણ થવાનું છે. અને આવા સુંદર ત્રિવિધ કાર્યક્રમની અંદર આજે અહીં મોરબીની અંદર 28, 29 અને 30 તારીખ માટે 3 દિવસનું આયોજન છે એ કરવામાં આવ્યું છે. સંસ્કૃતે સંસ્કૃતિ જ્ઞેયા, સંસ્કૃતે સકલા કલાઃ, સંસ્કૃતે સકલમ જ્ઞાનમ, સંસ્કૃતે કિમ ન વિદ્યતે. કે સંસ્કૃતે સંસ્કૃતિ જ્ઞેયા, સંસ્કૃતે સકલા કલા, કે સંસ્કૃતમાં જ બધી કલાઓ, વિજ્ઞાન આદિ, ગણિત જે બધા જ વિષયો છે એ સંસ્કૃતમાં જ આવી જાય છે. અને જો સંસ્કૃતનું જ્ઞાન હોય તો આપણે વ્યવહારિક જીવન અને સંપૂર્ણ જીવન આપણું ધન્ય બનાવી શકીએ છીએ. આ સ્પર્ધામાં જે પ્રથમ ક્રમે આવશે તેઓને અયોધ્યા મુકામી યોજનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા મળશે. આજે કંઈ ઈસરોની પ્રગતિ, જે કંઈ આપણે 50 વર્ષથી વધારે જે યાત્રા કરી, અલગ અલગ આપણે મિશન કમ્પ્લીટ કર્યા, મંગલ મિશન, ચંદ્રયાન, તમામ પ્રકારના સેટેલાઇટ, આદિત્ય મિશન, તો આ બધી જે પ્રવૃત્તિ જે છે ઈસરો કેવી રીતે કરે છે, અચ્છા આવનારા દિવસમાં કયા પ્રોજેક્ટ આવી રહ્યા, તો આ બધી વાતો અમે બાળકો વચ્ચે લઈ જઈએ છીએ. વેદ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, વેદાંત, અનેક પ્રકારના 28થી વધારે શાસ્ત્રોનું સંરક્ષણ થાય અને શાસ્ત્રોને આપણે બધા એક અલગ રીતે શાસ્ત્રોને સમજી શકીએ, સમાજ ઉપયોગી બની શકીએ, સમાજને શાસ્ત્રો પ્રત્યેની પ્રેરણા પ્રાપ્ત થાય અને સમાજ શાસ્ત્રથી જે વિમુખ થયેલું છે એ શાસ્ત્રોની પ્રત્યે એમનો આદરભાવ વધતો જાય અને સંસ્કૃતિનું સંરક્ષણ થતું જાય, તે હેતુથી ગુજરાત રાજ્યની આ 46 સંસ્કૃત મહાવિદ્યાલયોના આચાર્યો, નિર્ણાયકશ્રીઓ અને ઋષિકુમારો દ્વારા આ સ્પર્ધાનું આયોજન ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આ સંયુક્ત ઉપક્રમે અને શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના આ પ્રાંગણમાં આજે આ સ્પર્ધા ચાલી રહી છે. આજે જે આ પુણ્ય પવિત્ર ખોખરા હનુમાન હરિહર ધામની ભૂમિમાં જે આયોજન ચાલી રહ્યું છે, આજથી જેનો પ્રારંભ થયો છે, આમ તો કહીએ તો 3 ઉત્સવ એક સાથે ચાલુ થયા છે. જ્ઞાન વિજ્ઞાન અને પરમાર્થનો ત્રિવેણી સંગમ સધાયો છે. જ્ઞાનમાં 36 વિષયોની શાસ્ત્રીય સ્પર્ધા, વિજ્ઞાનમાં ઈસરોનું એક્ઝિબિશન અને પરમાર્થમાં આ ભૂમિમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અતિથિ ભુવનનું ઉદ્ઘાટન થવાનું છે. બસ આ ઋષિકુમારો અહીં પાઠશાળાની અંદર પૂરા ગુજરાત અને ભારતભરમાંથી 600 જેટલા ઋષિકુમારો અહીં આગળ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે ત્યારે
ઋષિકુમારો ભગવદ્ ગીતાના પાઠ આપણે એમને ક્રમ પૂછીએ તો એ ક્રમ નંબરના એ શ્લોક બોલે, શ્લોક બોલીએ તો એ શ્લોક કયા ક્રમ નંબરનો જે એના ક્રમ કહી દઈએ, કયા પેજ ઉપર જઈએ કહી દઈએ. તો આ જોઈ અને આપણને એવું થઈ જાય કે ભારતની અંદર સંસ્કૃત જે છે એ ડગલે ને પગલે આજે વિજ્ઞાનની સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે.